બરોડા ડેરી સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્યએ મોરચો માંડ્યો હતો. આજે 2 થી 5 કલાક સુધીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધરણા બાદ જે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ છે તેમને રજૂઆત કરવામાં આવી છે. કેતનભાઈ, ધરણા પૂરા થયા, શું રજૂઆત થઈ? તમે જોયું રજૂઆતની કઈ વાત કરો, જે લોકોને એટલો ગમન છે કે અમે 3-3 ધારાસભ્યો પશુપાલકો જો બેઠા હતા તો સાંભળવા માટે કોઈ નહોતું, હવે એટલો તો એમને ભરીભરીને ગમન છે. આજે પશુપાલક જે વાત કરતો હોય તો એની કદાચ વાત શક્ય નાશક્ય બે નંબરની વસ્તુ, પણ ચર્ચા તો કરો બેસીને લોકો જોડે. આમાં આ વસ્તુને ગંભીરતાથી ના લે એવો તો એમનો વહીવટ છે. મૂળ વહીવટ કરતાં વધારે એમનામાં ઘમંડ છે. એમના વહીવટને, એમના નિર્ણયોને એ લોકો બધાથી પર સમજે છે અને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાનો એમની ઈચ્છાશક્તિનો અભાવ છે, એટલા બધું થાય છે. અને મૂળ કરપ્શન પણ છે, અણઘડન નીતિ પણ છે, અને બધું જ કારણ બરોડા ડેરી છે. કેતનભાઈ, આજે રજૂઆત કરી, અંતે રજૂઆત કરી કે ત્વરિત નિર્ણય થાય એ માટે આપણે રજૂઆત કરી, શું પ્રતિક્રિયા અને જો નહીં થાય તો આગામી શું કાર્યક્રમ? એવું જ કરું કે સંમેલન અમારું સાવલી ખાતે વડોદરા જિલ્લા છોટાઉદેપુર જિલ્લાનું છે જ, મહાસંમેલન રાખીશું, પશુપાલકો સાથે ચર્ચા કરીશું અને આગામી રણનીતિ ઘડીશું. પણ આ વખતે હવે પરિણામ જ આનો અંત છે, પરિણામ લઈને જ જંપીશું. કેતનભાઈ, એક બીજી વાત આવી છે કે જે છોટાઉદેપુરના પશુપાલકો છે, મંડળીઓ છે, તેમને ત્યાંના 3 ધારાસભ્યોને રજૂઆત કરી છે કે છોટાઉદેપુરને અલગ ડેરી મળે. આ લોકોનો વહીવટ જ ચોર છે. એટલે જે બિલકુલ જે બરોડા ડેરી સામે આજે મોરચો માંડવામાં આવ્યો હતો અને તેના કારણે આજે 3 ધારાસભ્યોએ આજે ધરણા, પ્રતિક ધરણા આપ્યા હતા અને ધરણા પ્રદર્શન બાદ બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. પશુપાલકો ગેટ અંદર કૂદી અને ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા અને નિવેડો લાવવા માટેના પ્રયત્નો કરવા રજૂઆત થઈ છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત. તરફ અમારી સાધારણ સભા ભરાય તરફ 5,000 માણસ હોય, 3,000 માણસ હોય, પશુપાલકોની સંખ્યા 1,50,000 છે. પશુપાલકોની જ વાત સાંભળીને નિર્ણય કરવાનો હોય તો 75,000 પશુપાલકોની મિટિંગ કરવી પડે અને એ કેતો એ નિર્ણય થાય. અમારી આ કોઈ અમારા બાપની સંસ્થા નહીં, અમે વહીવટકર્તા તરીકે બેઠેલા છે. પશુપાલકો જે તે ગામની મંડળી સાથે સંકળાયેલા છે, જ્યારે આ સંઘ 1200 મંડળીઓ સાથે સંકળાયેલો હોય ત્યારે 2014માં આ જ પદ્ધતિ પર, બનાસ ડેરીની પદ્ધતિ પર અમે કામ કરવાનો પ્રયત્ન કરેલો. ભાઈ શ્રી સતીશભાઈ પ્રમુખ હતા. 3 જ મહિનામાં સાધારણ સભામાં એટલો હોબાળો થયો કે નહીં ભાઈ, આપણી ભૌગોલિક પરિસ્થિતિના અધીન આપણે આ ભાવ નહીં, આપણે આપણા તેની સિસ્ટમ રાખો, અમૂલની પેટર્ન પ્રમાણે દૂધ લેવાનું નહીં, એ આ મંડળી સાથે, આ સંઘ સાથે સંકળાયેલા મંડળીના જવાબદાર વ્યક્તિએ કીધા બાદ 7 વર્ષથી આ કાર્યક્રમ આપણે આ પ્રમાણે ચાલીએ છીએ. હવે એને બદલવું હોય તો નહીં જીબી સોલંકી સાહેબના હાથમાં, નહીં દિનુ મામાના હાથમાં કે નહીં સતીશભાઈના હાથમાં, 1200 મંડળીઓના કમિટી સભ્યો જે નિર્ણય કરે એની પર અમારે. ધારાસભ્યનો હલ્લા બોલ શું કહેશો? ડરનો માહોલ હતો એક. અરે ભાઈ, આ હલ્લા બોલ કાર્યક્રમ કોઈ કાર્યક્રમ જ નહીં. અહીં આવીને અમે ભેગા થયા, વાતોચીત તો કરી અને કીધું જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે ભેગા થઈશું, ચર્ચા કરું. હલ્લા બોલ જેવું કંઈ છે જ નહીં.